પ્રકરણ 47 લવ કુશનો જન્મ. જીવનના ત્રણ ભેદ છે, યશસ્વી જીવન, સામાન્ય જીવન અને બદનામ જીવન. આ ભેદ કર્મોના આધારે નથી કર્યા, યશના આધારે કર્યા છે. જીવનને ઘણા પાસા છે, તેમાંનું એક પાસું યશ છે. વ્યક્તિ કેટલા પૈસા કમાણો, વ્યક્તિ કેટલી સત્તા કમાણો, વ્યક્તિ કેટલું જ્ઞાન કમાણો, આ બધાની સાથે મહત્વની વસ્તુ છે વ્યક્તિ કેટલો યશ કમાણો. ઘણીવાર એવું બને કે વ્યક્તિ ધન, સત્તા કે વિદ્યા બધું કમાયો હોય, પણ યશ ન કમાયો હોય તો તેનું જીવન સુગંધભર્યું ન થઈ શકે. યશથી વધુ ઉત્તમ કોઈ સુગંધ નથી અને અપયશથી મોટી કોઈ દુર્ગંધ નથી. યશ ત્રણ રીતે મળે છે. એક તો ચારિત્ર્યભર્યું જીવન જીવવાથી, બીજું ઉદારતાભર્યા ઉત્તમ પુણ્ય કાર્યો કરવાથી, અને ત્રીજું શહીદ થઈને પરાક્રમી ગાથા રચવાથી. જો આ ત્રણમાંથી એક પણ ન હોય તો યશ ન મળે. કદાચ મળે તો તે આપનારી પ્રજા, સમાજ કે રાષ્ટ્ર આંધળા હોવા જોઈએ. મોટા પુરુષોના જીવનના બે પાસા હોય છે, એક તો વ્યક્તિગત આંતરિક જીવન અને બીજું લોકસિદ્ધ બાહ્ય જીવન. કેટલીક વાર આ બંને જીવનોમાં મેળ નથી હોતો, પરસ્પરમાં વિરોધી જીવન જીવવાનું થઈ જાય ત્યારે પ્રશ્ન એ થાય કે આમાંથી કોને મહત્વ આપવું. શ્રી રામનું પણ આવું જ છે. તેમનું સીતાજી સાથેનું આંતરિક જીવન છે, બંને વચ્ચે દૈવી પ્રેમ અને પૂર્ણ આત્મીયતા છે. તેમના દાંપત્યમાં કોઈ જ કચાશ નથી. સીતાજી સર્વાર્થ સમર્પિત પતિવ્રતા સ્ત્રી છે. એકવાર આવા જીવનમાં વિક્ષેપ થયો હતો, પરંતુ અગ્નિ પરીક્ષા પછી સમાધાન થઈ ગયું હતું. સમાધાન કરી જાણે તેને જ જીવન મળે. જે સમાધાન નથી કરી શકતા તે તૂટી જતા હોય છે, તે જીવનને તોડી નાખતા હોય છે. રામ અને સીતા બંને સમાધાન કરી લીધું હતું અને શાંતિથી પ્રેમભર્યું જીવન અયોધ્યામાં જીવતા હતા. સુખી જીવનની ત્રણ નિશાનીઓ છે: પૂરી આજીવિકા, શાંતિ અને ભરપૂર પ્રેમ. આ ત્રણ મળ્યા હોય તેને જીવન મળ્યું હોય તેમ જાણવું. આ ત્રણેયમાંથી એક પણ ના હોય તે રાજા મહારાજા હોય, ધનાઢ્ય શેઠ હોય કે મોટો જ્ઞાની ત્યાગી હોય, તે જીવન વિનાના જ કહેવાય. આ ત્રણેય તત્વોથી ભરપૂર જીવન સીતારામ જીવી રહ્યા હતા. ત્યાં લોકાપવાદથી તેમનું જીવન હચમચી ગયું. જે લોકો બદનામ જીવન જીવતા હોય છે તેમને લોકાપવાદ હચમચાવી શકતો નથી. જા જા, જાને અમે તેવા જ છીએ, બોલ તારે શું કહેવું છે, આવા લોકોને કશી આંચ આવતી નથી. જે લોકોનું સામાન્ય જીવન હોય છે તેમને સામાન્ય થોડી આંચ આવે છે, પણ જે ભવ્યાતિ ભવ્ય જીવન જીવતા હોય છે તેમને ભયંકર આંચ આવે છે. તે હચમચી ઉઠે છે. ધરતીકંપમાં ઊંચા મિનારાઓ જ ગબડી પડતા હોય છે. તેમની ઊંચાઈ જ તેમને ગબડાવવામાં નિમિત્ત બને છે. ઊંચાઈને હંમેશા પતનનો ભય રહેતો હોય છે. જે નીચા છે, તદ્દન નીચા છે, દૂરથી તો શું, નજીકથી પણ દેખાતા નથી, તેમને ગબડવાનો ભય જ નથી હોતો. શ્રીરામનું જીવન સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચ્યું છે. હવે લોકાપવાદ તેને હચમચાવી રહ્યો છે. હવે શું કરવું? રામે વ્યક્તિગત જીવનનું બલિદાન આપવાનું નક્કી કર્યું. વ્યક્તિગત એટલે સીતાજી સાથેનું આંતરિક જીવન, ઊંચાઈવાળા મહાપુરુષોનું આંતરિક જીવન સામાન્ય લોકો નક્કી કરતા હોય છે. તેમનો પોતાનો ગજ હોય છે, તેના માપમાં આવે તે જ જીવન સ્વીકૃત થતું હોય છે. રામનું આંતરિક જીવન લોક ગજના માપમાં ફિટ થતું નહોતું, એટલે લોક ચાહના બચાવવા કે મેળવવા તેમણે વ્યક્તિગત આંતરિક જીવનનું બલિદાન આપી દેવું પડ્યું. પણ તેમ કરવા જતાં સીતાજીનું નિર્દોષ જીવન તો રોળાઈ ગયું. એવું લાગે છે કે સીતાજી અન્યાય સહન કરવા માટે જ જન્મ્યા છે. પશ્ચિમમાં લોકોના આંતરિક જીવનમાં દખલગીરી નથી કરાતી, તેથી સીતાત્યાગ નથી કરવો પડતો.
એક મહાન સંગીતકાર છે. તેનું સંગીત સાંભળવાનું, તે દારૂ પીએ છે તે નહીં જોવાનું. આપણે પહેલા દારૂ જોઈએ છીએ, તે દેવદૂત હોવો જોઈએ, તેવા ગજથી તેને માપીએ છીએ. તેથી આપણે નથી તો સંગીતકારોની કદર કરી શકતા કે નથી મન મૂકીને સંગીત સાંભળી શકતા. આપણે પ્રત્યેક વ્યક્તિમાં દેવદૂતની અપેક્ષા રાખીએ છીએ. તેથી સંગીતકાર, સાહિત્યકાર, કલાકાર વગેરે બધાથી ઘૃણા કરીએ છીએ, દૂર ભાગીએ છીએ. આપણને પકડી લે છે પેલા ત્યાગદંભીઓ. તેમનું પ્રદર્શિત ત્યાગી જીવન આપણને પચી ગયું છે. આ માટે ત્યાગ નહીં, ત્યાગનો દેખાવ કરવો જરૂરી છે. સૌથી વધુ ધન લોલુપો ધનનો સ્પર્શ પણ નહીં કરવાનો દેખાવ કરતા હોય છે. વિષય વાસનામાં જ જેમના મન તરબોળ રહે છે તે સ્ત્રીમુખ જોવાથી દૂર ભાગે છે. તેથી લોકો તેમની પાછળ ભાગે છે. મહારાજ બહુ ત્યાગી છે. આપણે પ્રદર્શન પ્રેમી છીએ, તત્વપ્રેમી નથી, દર્શન પ્રેમી નથી. દર્શન અને પ્રદર્શન એક સાથે ન રહી શકે. લોક ચાહનાથી ફેંકાઈ ન જવાય એટલા માટે રામને સીતાજીનું બલિદાન લેવું પડ્યું. જેટલો પ્રેમ બદનામ માણસો કરી શકે છે એટલો આબરૂદાર મોટા આબરૂદારો નથી કરી શકતા. લૈલા મજનુ, શીરી ફરહાદ, શેણી વિજાણંદ વગેરે બદનામ હતા, તેથી ગળાડૂબ પ્રેમમાં તરબોળ થઈ શક્યા હતા. દુનિયા તેમને સમજી ના શકી, કારણ કે સમજવાનો ગજ જ જુદો હતો. આવા લોકો મર્યા પછી પૂજાતા હોય છે. આમાં નરસિંહ મહેતા, મીરા, કબીર, તુલસી, સૂર, જેસલ તોરલ વગેરે પણ આવી ગયા. જેણે જીવતા જીવતા જ પૂજાવું હોય તેણે પ્રદર્શિત જીવન જીવવું પડે. કદાચ આ જ કારણસર આપણે વધુ દંભી જીવન જીવતી પ્રજા બન્યા હોઈશું. તે રાત્રે સીતાજીને વાલ્મીકી આશ્રમમાં પ્રસૂતિનું શૂળ ઉપડ્યું. ભારતીય જીવન પદ્ધતિમાં પ્રથમ પ્રસૂતિ સ્ત્રી પોતાના પિયરમાં માતાની અને સ્વજનોની હાજરીમાં કરે. અહીં માતા ન હતી, ન સ્વજનો હતા. પ્રથમ પ્રસૂતિ વખતે સ્ત્રીનો પતિ ઉત્સુકતાથી બહાર આંટા મારતો હોય, જેમ રામના જન્મ વખતે દશરથ આંટા મારતા હતા. પ્રસવ વેદનાથી પીડાથી ચીસો પાડતી સ્ત્રીને સ્વજનોનો, પતિનો સહારો હોય. આવનારું બાળક માત્ર મારું જ નહીં, મારા પતિનું પણ છે. પત્ની પ્રસૂતિ કરી અને પતિને બાપનું પદ આપતી હોય છે. નવજાત શિશુને જોઈને જ્યારે તેનો બાપ રાજી રાજી થઈ જતો હોય છે ત્યારે સ્ત્રી પોતાના જીવનની સર્વોચ્ચ ધન્યતા અનુભવતી હોય છે. પણ અહીં એવું કશું જ ન હતું. ના પિયરિયા હતા, ન રામ હતા. કેટલી વેદના થતી હશે સીતાને. હા, ઋષિપત્નીઓ હતી. ઋષિપત્નીઓ કોરી સાધ્વીઓ નથી. તેમનો ત્યાગ વૈરાગ્ય વાંજ્યો નથી, પરિણામલક્ષી છે. જો આ સીતાજીની પ્રસૂતિ અરણ્યમાં જ થઈ હોત તો વંદન કરો એ સાધ્વીઓને જે મેટરનિટી હોમમાં આવી પ્રસૂતિઓ કરાવે છે. તેમનું ત્યાગી જીવન પરિણામલક્ષી છે. સીતાજીએ એક નહીં, બે બાળકોને જન્મ આપ્યો, એક લવ અને બીજો કુશ. લવના લેઉવા અને કુશના કડવા પાટીદારો થયા તેવી માન્યતા છે. એમને કોણ બતાવે કે તમારા આદિપુરુષની પ્રસૂતિ કેવી ભયંકર દશામાં થઈ હતી. હવે કોઈ બીજા બાળકોને આવા લવકુશ જેવી પ્રસૂતિ ન વેઠવી પડે, કોઈ સીતાને કોઈ આશ્રમમાં આશ્રય લેવો ન પડે. ઋષિઓ, ઋષિપત્નીઓ, ઋષિકુમારો બધા જ રાજી રાજી થઈ ગયા. અયોધ્યાના વારસદારો જન્મ્યા હતા. યોગાનો યોગ આજ દિવસે શત્રુઘ્ન પણ આશ્રમમાં હાજર હતા. લવણાસુરનો વધ કરવા શત્રુઘ્ન આવ્યા હતા. તેમને જ્યારે ખબર પડી કે સીતાજીએ બે બાળકોને જન્મ આપ્યો છે ત્યારે તે પણ રાજી થયા. પણ તેમને લવણાસુરનો વધ કરવાની ઉતાવળ હોવાથી ભાભી સીતાજી સાથે વાત કરવા રોકાઈ શક્યા નહીં. તેમણે ભયંકર યુદ્ધ કરીને લવણાસુરનો વધ કર્યો.
પછી ત્યાં જ પોતાની મધુપુરી નામની નગરી વસાવી રાજ કરવા લાગ્યા. મધુપુરીમાં રાજ કરતાં કરતાં 12 વર્ષ વીતી ગયા. એક દિવસ મોટાભાઈ રામ અને અયોધ્યા યાદ આવ્યા. તે લાવ લશ્કર લઈને અયોધ્યા જવા નીકળી પડ્યા. રસ્તામાં વાલ્મીકી ઋષિનો આશ્રમ આવ્યો, ત્યાં રોકાયા. પેલા લવ અને કુશ હવે 12 વર્ષના થઈ ગયા હતા. શત્રુઘ્ન જ્યારે ભોજન કરતા હતા ત્યારે તેમણે મધુર સ્વરમાં ગવાતું ગીત સાંભળ્યું. જિજ્ઞાસા થઈ, પણ ઋષિને પૂછવાની હિંમત ન થઈ. ગીતમાં પૂરી રામાયણ કથા જ હતી. શત્રુઘ્ન અયોધ્યા ગયા, રામના દર્શન કર્યા, લવણાસુર વધની કથા તથા મધુપુરી રાજધાનીની વાત સંભળાવી. હવે મારે અહીં અયોધ્યામાં જ તમારી પાસે રહેવું છે તેવી વિનંતી કરી. પણ રામના આગ્રહથી શત્રુઘ્ન પાછા મધુપુરી આવ્યા અને રાજ્ય કરવા લાગ્યા. સીતાજીની સુધ લેવાનું કોઈને યાદ ન રહ્યું.